દિલ્હી ગેટ પાસે એક અજાણ્યા યુવાનની મહિલા સહિત બે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મહિલા યુવાનને લાતો માર્યા બાદ તેની સાથે આવેલા અજાણ્યા યુવાને મૃતકને ચપ્પુના ઘા ઝીકતા તેની હત્યા થઈ હોવાનું પોલીસ ચોપડે નોંધાવવા પામ્યું છે. તો હાલ યુવાનની હત્યાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. મૈદરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ દિલ્હી ગેટ ખાતે દુકાન ધરાવતા કમલેશ ગુપ્તાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ દુકાને હાજર હતા ત્યારે રોજ દુકાન પાસે જ આટાફેરા મારતી હિના નામની મહિલા એક અન્ય ઇસમ જોડે ત્યાં આવી હતી અને અજાણ્યા ઇસમ સાથે ઝઘડો કરી તેણે હિના નામની મહિલાએ લાતો મારી હતી. જ્યારે તેની સાથે આવેલા અજાણ્યા પુરુષે પોતાની પાસેના ચપ્પુ વડે અજાણ્યા યુવાનને હૃદયની નીચે ચપ્પુના ઘા માર્યા હતા, જેથી ગંભીર રીતે ખવાયેલા અજાણ્યા યુવાનનું મોત નિપજ્યું. હાલ તો બનાવ અંગે મૈદરપુરા પોલીસને જાણ કરતા પોલીસે સ્થળે પહોંચીને લાશનો કબજો લઈને તપાસ શરૂ કરી હતી, જેમાં દિલ્હી ગેટની એક દુકાનના સીસીટીવીમાં યુવાનની હત્યા કરનારાઓ નજરે પડતા પોલીસે તેના આધારે તપાસ શરૂ કરી છે. મારું નામ બલબહાદુરસિંહ ચૌહાણ, આ દિલ્હી ગેટ વિસ્તાર છે ને અહીંયા એક મર્ડર થયેલો. એ પેલી બાજુથી કોઈ ઘાવ મારેલો હિના કરીને ચીટર એ લોકો હતા, એ ને તેનો માણસ, એ માણસ જેને ઘાવ લાગેલો એ માણસ અહીંયા રોડ પર પડી ગયેલો, તો અમે લોકોએ જોયો હતું, ઉંચકીને એને અહીંયા ફૂટપાથ પર મૂક્યો, પછી કાંદો લાવીને સુંગાડ્યો. અમને એવું લાગ્યું કે ખેંચ આવી છે, પહેલાં અમને ખબર નથી કે એને ઘાવ મારેલો છે. એણે જાકેટ પહેરેલું, પછી જાકેટ એનું કોણ લોહી જોયું, અમે તો જોયું તો એને ઘાવ લાગેલો હતો. પછી 108ને ફોન કર્યો, 108વાળા આવીને એને મૃત ઘોષિત કરી દીધો. એટલે પછી અમે પોલીસવાળાને એ લોકોએ 108વાળા પોલીસવાળાને બોલાવ્યા, પોલીસવાળાએ આવીને એની કાર્યવાહી કરી. આગળ એ તો ચીટર હતો, હવે એ બે છોકરીઓ હતી એના હારે ને એક જેન્ટ્સ હતો, ત્રણ જેન્ટ થઈને માર્યો છે. ના, ઓળખતા નથી આપણે, મરણ જણાને નથી ઓળખતા આપણે, તો ખાલી એને જોયું. આપણે એટલી સેવા કરી કે ચલો ભાઈ આને ખેંચ બેચ આવી છે, એ હિસાબે આપણે એને કાંદો બાંધો સુંગાડી દઈએ, પણ ખબર પડી પાછળથી કે એને ઘાવ મારેલો છે. પોલીસે પકડી પાડ્યો છે આરોપીને. બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત.